हेलो एवरीवन, भारत माता की जय वंदे मातरम। આજે આપણે ગાઈસ જે ઇમ્પોર્ટન્ટ સમ્સ કહેવાય આ ચેપ્ટરના અને એવા સમ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમે આપણે સમજાવું કે આ ટોપિક હવે આપણે શું કરશું। આઈ થિંક રીત કેટલા મે આવ્યા હશો 10 શ્યોર લખો રીત નંબર 10 રીત નંબર 10 રીત નંબર 10 શું એ કોજે સમજો કે તમને પેઢીનો નફો આપેલ હોય લખો લખો પેઢીનો નફો આપેલ હોય અને ભાગીદારના કમિશનની ગણતરી કરવાની ભાગીદારના કમિશનની गणतरी करवानी होय। હવે મહત્વનો અહીંયા શું રહેશે ખબર છે કે કમિશન કેમ ગણાશે। કમિશન બરાબર કમિશન કેમ ગણવાનું છે કે કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર વધતા ચોખ્ખા નફા પર કમિશન ચલો કમિશન કઈ રીતના ગણવાનું છે એ બહુ મહત્વનું છે એવરીવન કે કમિશન બાદ કર્યા પછી જે ચોખ્ખો નફો વધે એના ઉપર કમિશન દેવાનું હશે। શું મેટર છે આ કે ધીરે ધીરે સમજી આપો આ ટોપિક સમજીશું એટલે આગામી ત્રણ રીત તમને આવડી જશે એવરીવન। આ ટોપિકને ખાસ સમજવાની કોશિશ કરજો એવરીવન। ધારો કે જો શું કહેવા માંગે છે જો કે ભાઈ પેઢીનો નફો હોય એમાંથી તમે કમિશન માઇનસ કરી નાખો પછી જે નફો વધે એ કોનો નફો હોય ભાગીદારનો નફો હોય। કેનો નફો હોય ભાગીદાર ને મળતો નફો સમજાયું તમને કે જે શું સમજો એ વાત કે કોઈ વ્યક્તિ છે ને એમ કહે છે ભાઈ મારે નફો જોઈએ છે આપણે આપણે એને એમ કીધું મારે કમિશન જોઈએ છે આપણે કીધું કાંઈ વાંધો તમે આપણે કમિશન આપશું। હવે સ્થિતિ જનરલી ક્યાં આવે છે એ સમજો કે જ્યારે કંપની હોય ને કંપની કંપનીના કિસ્સામાં કેવું હોય કે કંપની છે ને એના ઘણા મેનેજિંગ ડિરેક્ટર હોય ને એને કમિશન આપે પણ કમિશન ક્યારે આપે વર્ષને અંતે આપે અને વર્ષને અંતે કેના ઉપર આપે નફા ઉપર। પણ અહીંયા પ્રોબ્લેમ એ થઈ ગઈ કે અહીંયા ભાગીદારે કમિશન જોઈએ છે પણ કયું કમિશન કમિશન કયું લેવું સોરી નફા ઉપર એને કમિશન જોઈએ છે તો મહત્વનું કે નફો કયો તો એને શબ્દ શું હોય તો સમજો કે કમિશન બાદ કર્યા પછી વધતો ચોખ્ખો નફો એટલે માનો કે પેઢીનો નફો હોય એમાંથી તમે કમિશન બાદ કરી નાખો અને પછી જે નફો મળે ને એના ટકા જોઈએ છે। એટલે હું એમ સપોઝ કરું કે સપોઝ ભાગીદારને મળતો નફો કેટલો હોય 100 રૂપિયા ધારો કે ભાગીદારને 100 રૂપિયા મળે છે આના એને ટકા જોઈએ છે માનો કે 10% કીએ તો એને 10 રૂપિયાનું કમિશન જોઈએ તો એનો મતલબ એવો છે કે ભાઈ આ ધંધા પાસે હોવા કેટલા જોઈએ 110 રૂપિયા હોય છે જા રીતના માનો કે ધંધા પાસે 110 હોય તો એમાં એ 10 રૂપિયા કમિશન આપે અને 100 રૂપિયા કોને આપે ભાગીદારને નફો આપે સમજાયું। હવે પાછું એક વખત લાઈન સમજો શું કે છે કે કમિશન દેવાનું છે પણ કમિશનનો દર કેના ઉપર નક્કી છે તો કે કમિશન બાદ કર્યા પછી જે નફો વધે એટલે કે પેઢીનો નફો હોય એમાંથી તમે કમિશન માઇનસ કરી નાખો અને પછી જે નફો વધે પછી નફો કોને મળવાનો હોય ભાગીદાર એ જે નફો મળે એના ઉપર એને કમિશન જોઈએ છે। તો માનો કે આપણે અહીંથી નીચેની ધારાની શરૂઆત કરીએ કે ધારો કે ભાગીદારને કેટલા રૂપિયા મળે 100 રૂપિયા એના 10% કીધું હોય તો 10 રૂપિયાને કમિશન મળવું જોઈએ તો પેઢી પાસે ટોટલ હોવા કેટલા જોઈએ 110
સમજાણો 110 રૂપિયા હોય તો 10 રૂપિયાને કમિશન આપે 100 રૂપિયા કોને આપે ભાગીદારને આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને ઉદાહરણ નંબર 2 ની શરૂઆત થાય છે જુઓ જે ઉદાહરણ નંબર 2 ઉદાહરણ નંબર 2 હંસા હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદાર છે તેઓનું મૂડીનું પ્રમાણ 3:2:1 છે હંસા હિતેશ અને વિજય મૂડીનું પ્રમાણ પણ આપણે દાખલા માટે કેનું પ્રમાણ જોઈએ નફા નુકસાનનું પ્રમાણ કાઈ નો કીધું તો કેટલું હોય 1:1:1 નાવ કેવી વાત કાઈ ન કીધું હોય તો નફા નુકસાન નું પ્રમાણ કેટલું હોય 1:1:1 ક્લિયર નું હવે શું કે સમજો હિતેશ ને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખા નફાના 10% કમિશન હિતેશ ને તેનું કમિશન આપ્યા બાદ લાખો પહેલા ફોર્મેટ બનાવી લેવાનું શું તો કે ભાઈ પેઢી નો નફો માઈનસ કોને કમિશન દેવાનું છે હિતેશ ને તો હિતેશ નું કમિશન પછી આ જે નફો મળે કોને મળે ભાગીદારોને એટલે કે ભાગીદારોને મળતો કુલ નફો ક્લિયર હવે શબ્દને બહારને પાછો સમજ શું કહે છે કે હિતેશને તેનું કમિશન આપ્યા બાદ ચોખ્ખા નફાના 10% એટલે હિતેશને તેનું કમિશન બાદ કરો અને પછી જે નફો વધે એના 10% એટલે અહીં નીચે ધારણ શરૂઆત કરી કે ધારો કે પછીનો નફો હોય 100 રૂપિયા એટલે કે ભાગીદારને મળતો નફો કેટલો હોય 100 એના 100 ના 10% હિતેશને કેટલું કમિશન દેવાનું 10 રૂપિયા તો પેઢી પાસે ટોટલ હોવા કેટલા જોઈએ 110 110 રૂપિયા કમિશન ગણ્યા પહેલાનો નફો હોવો જોઈએ સમજે છે આ વાતને પછી શું કે આગળ છે વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 તમને શું આપ્યું વર્ષના અંતે પેઢીનો નફો એટલે અહીંયા એક પેઢીનો નફો કેટલો છે 1,65,000 તમને આ વસ્તુ આપી છે તો હિતેશને મળતી કુલ રકમ 100 હવે જો તમારે શું કરવાનું છે સમજો હવે પેલા હિતેશનો આપણે કમિશન ગણીએ બરાબર છે પેલા આપણે શું ગણશું હિતેશનું કમિશન તો લખો સૌથી પહેલા હેડિંગ હિતેશનું પહેલા એ સમજી લો પછી લખજો હિતેશનું કમિશન ત્રિરાશિનું તાવડે કે ન આવડે જોજો હું ત્રિરાશિનું તમારી પાસે શું છે પેઢીનો નફો છે ને 1,65,000 તો આમ લખીએ તો આપણે ખરે કે ભાઈ પેઢીનો નફો જ્યારે 110 રૂપિયા હોય ત્યારે હિતેશનું કમિશન કેટલું હતું 10 રૂપિયા હતું ને ઉપર જોવા ત્યારે હિતેશનું કમિશન કેટલું 10 દેખાય કે પેઢીનો નફો 110 ત્યારે હિતેશનું કમિશન કેટલું 10 ઓકે હવે પેઢીનો નફો તમને જો રૂપિયામાં આપ્યો છે કેટલો 1,65,000 ત્યારે હિતેશનું કમિશન કેટલું તો આ બે નો ગુણાકાર થાય અને 110 ને છેદમાં મૂકવાના હોય બરોબર ને તેથી હિતેશનું કમિશન બરાબર 1,65,000 ગુણ્યા 10 ના છેદમાં 110 બરાબર 15,000 રૂપિયા તેથી હિતેશનું કમિશન બરાબર 15,000 ના ઓકે એવરીવન હવે જો આ લોકો છે ને દાખલા ટેક્સ્ટબુક માં એ લોકો સૂત્ર બનાવ્યું છે સૂત્ર કેમ બનાવ્યું છે હું તમને કહું આપણે લોજિક શીખા હવે જો આ 1,65,000 શું હતો પેઢીનો નફો એટલે હું અહીંયા લખું પેઢીનો નફો આ 10 રૂપિયા શું હતું કમિશનનો દર છેદમાં 110 કેમ આવ્યા તો કે 100 પ્લસ કમિશન નો દર થાય ને સમજાણું આ રીતના એને સૂત્ર બનાવ્યું છે
ક્લિયર એટલે અનુ શું કરીશ કે હિતેશ નું કમિશન 15000 થયું ને યા પેઢીના નફામાંથી 15000 માઈનસ કરતા તો હવે ભાગીદારને કેટલા રૂપિયા મળે 1 લાખ ને 50000 મળે કરો જે 1,50,000 ને 10% 15000 થઈ ગયા કે નહીં આ ટેલી થઈ ગયું આપણે બરોબર હવે આ ભાગીદારને જે નફો મળે છે કુલ નફો એમાં જો જે હિતેશ ભાગીદાર છે કે નહીં હિતેશ ભાગીદાર છે એટલે ભાગીદારને અહીંયા બે વસ્તુ મળશે એક તો કે નફામાં શું મળશે હિતેશને ભાગ પણ મળશે કારણ કે હિતેશ જો ભાગીદાર છે એટલે હિતેશને કમિશન એ દેવાનું છે ગણી લીધું આપણે અને હિતેશ બધો ભાગીદાર છે એટલે શું દેવું પડશે નફામાં ભાગ પણ દેવો પડશે તો લખીએ હિતેશનો નફામાં ભાગ હિતેશનો નફામાં ભાગ ચલો ભાગીદારને મળતો કુલ નફો કેટલો હતો 1,50,000 ગુણ્યા નફાનું સૂત્ર પ્રમાણ કેટલું હતું 1/3 હતું ને એટલે હિતેશનો નફાનો ભાગ કેટલો થયો 50,000 રૂપિયા ક્લિયર હવે આપણો મેઇન ક્વેશ્ચન હવે શરૂ થાય છે શું તો કે હિતેશને મળતી કુલ રકમ હિતેશને મળતી કુલ રકમ શું થશે તો કે નફામાં ભાગ પ્લસ કમિશન ચાલો નફામાં ભાગ કેટલો છે 50,000 કમિશન કેટલું 15,000 કુલ કેટલા મળશે 65,000 ના ઓકે એવરીવન જો શું કરવાનું પાછો એક વખત દાખલાને જોઈ લો પહેલા તો આપણો આવો જેને દાખલો હોય એટલે ફોર્મેટ બનાવી લેવાનું આવો પેઢીનો નફો માઇનસ જેનું કમિશન હોય અને ભાગીદારને મળતો કુલ નફો આપણે શરૂઆત આની કારણ કે ભાગીદારને મળતો કુલ નફો કેટલો છે 100 તો કમિશન કેટલું થાય 10 તો પેઢી પાસે કેટલા હોય છે 110 પછી અહીંયા આપણને પેઢીનો નફો આવ્યો છે કેટલો 1,05,000 તો આપણે એનું કમિશન ગણીએ હિતેશનું કે પેઢીનો નફો જ્યારે 110 હોય ત્યારે હિતેશનું કમિશન કેટલું 10 પેઢીનો નફો 1,05,000 હોય ત્યારે હિતેશનું કમિશન કેટલું 15,000 રૂપિયા થઈ ગયું એ 15,000 કમિશન છે હું નફામાંથી માઇનસ કરી નાખું એટલે મને જે 1,50,000 ભાગીદારને મળતો નફો મળે હવે આ ભાગીદારને મળતો કુલ નફો છે અને હિતેશ જો પાછો ભાગીદાર છે ને હિતેશ હિતેશ પાછો કોણ છે ભાગીદાર તો ભાગીદારનો નફામાં ભાગ પણ મળશે તો આપણે ગોત્યો ભાગીદારનો નફામાં ભાગ એટલે હિતેશનો નફામાં ભાગ કુલ 1,50,000 નફો છે એમાં 1/3 નું નફા નુકસાન પ્રમાણે એટલે નફા કેટલો ભાગ થયો 50,000 તો હિતેશને મળતી કુલ રકમ કેટલી તો નફામાં ભાગ પ્લસ કમિશન ના ઓકે ચલો ફટાફટ આ દાખલાને ધબધબાવી નાખો ક્યાંથી બાકી છે પહેલેથી શું લખીએ ફટાફટ એવરીવન વે જલ પણ પહેલેથી બાકી છે તો અત્યારે જોડો વાર્ષિક હિસાબ
એ પણ સેલા નથી હજી તો તમારા જે મધુર અવાજો છે અમારે રેકોર્ડ થઈ રહ્યા છે પરિવાર તમારા મધુર અવાજો અમારે રેકોર્ડ થઈ રહ્યા છે થઈ ગયું આઠ રૂપિયા હોય
પેઢી નંબર કેટલો છે 96000 96876 તો અમૃતા બેન નું કમિશન કેટલું ક્લિયર एवरीवन ચાલો કરો જઈએ અમૃતા નું કમિશન બરાબર અમૃતા નું કમિશન બરાબર 96876 વોયના 8 ના છેદમાં 108 સૂત્ર બનાવી નાખ્યા 71 બનાવી નાખ્યા એટલે 71 મુની એ જે મેં મન તો બોલ્યા ને આપણે સૂત્ર બનાવી નાખ્યા ઝોપડી વાળાને બિચારાને ખોટું લાગે કારણ કે સૌનો સાથ સૌનો વિકાસ પેઢીનો નફો વોયના 8 નું હતું કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશન નો ઓકે એવરીવન એટલે કેટલું આવ્યું 7176 રૂપિયા અમૃતાનું કમિશન ક્લિયર એવરીવન હવે આ કમિશન આપણે અહીં માઈનસ કરી દીધી બરોબર ને ઉપર કમિશન છે ને એ માઈનસ કરી દીધી 7176 રૂપિયા એટલે હવે ભાગીદારને પણ તો કુલ નફો કયો જોઈએ જે લોકો મને કહે છે ને હું 1 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપીશ એટલે 89000 ને ઓકે એટલું સમજાણો 89700 હવે અમૃતાને મળતી કુલ રકમ એટલે અમૃતાને કમિશન તો મળ્યું પણ સાથે સાથે અમૃતા ધંધામાં શું છે ભાગીદાર છે દેખાય છે એટલે એનો નફામાં શું મળશે ભાગ મળશે ચલો હેડિંગ આપો અમૃતા બેનનો નફામાં ભાગ ए अमृतानो 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 नफामा भाग एवरीवन नफो कितो भेजो आपणी पासे भागीदार ने मतलब 89700 એમાં નફામાં ભાગ કેટલો છે 1 ના છેદમાં 2 1 ના છેદમાં કેટલો છે 2 ઘણા લોકો ઇમોશનલ થઈ જાય 1 ના છેદમાં 3 લઈ લેશે પણ ઇમોશનલ નહીં થતા 1 ના છેદમાં કેટલા લેવાના 2 હવે કોઈ પુનર્ગઠન કર્યું છે એટલે આ વસ્તુ બધાને ખબર હોવી જોઈએ એટલે કેટલો થયો અમૃતાનો ભાગ 4750 અમૃતાનો નફામાં ભાગો બરાબર 44 850 બરોબર છે તો હવે આપણે શું ગોતવાનું છે ફાઇનલ આન્સર અમૃતાને મળતી કુલ રકમ અમૃતાને મળતી કુલ રકમ શું થશે કુલ રકમ એટલે કે નફામાં ભાગ પ્લસ કમિશન ચાલ એનો નફામાં ભાગ કેટલો છે 44850 પ્લસ કમિશન કેટલું હતું 7176 કુલ કેટલું આવ્યું 5250 અમૃતાને મળતી કુલ રકમ બરાબર 52026 ઓકે એવરીવન આઈ હોપ સબ સમજાણો બધા ક્યાંથી બાકી છે બધે લગાવીએ મારી સાથે લગાવ તો બોલો ક્યાંથી બાકી અહીંથી અહીંથી બાકી છે બધે થઈ ગયું છે તો કામ બોલતા નથી તમે ભાઈ મોન વ્રત છે સમજાણ હવે આના જ આધારે નવી રીત કરીએ રીત નંબર કેટલા મળ્યા છે
બસ અને એક જ છે ભાઈ રીત નંબર 11 મેનેજરના કમિશનના આધારે મેનેજરના કમિશનના આધારે નફાની ગણતરી કરી કમિશનના આધારે ભાગીદારોને મળતો કુલ નફો શોધી ભાગીદારો વચ્ચે વહેંચણી કરો કે મેનેજરના કમિશનના આધારે ભાગીદારોને મળતો કુલ નફો શોધી ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો બહુ ઈઝી સમજે ગાઈસ બિલીવ મી કદાચ એક્ઝામમાં પૂછાય ને તો તમને આવડી જશે ગાઈસ ભૂલો ભલે બીજું બધું પણ સમને ભૂલતા ઉદાહરણ નંબર 3 જોઈએ એટલે ઉદાહરણ નંબર 3 અને એના પેજ નંબર છે 16 પેજ નંબર છે 16 અને ઉદાહરણ નંબર છે 3 ઓકે ભાઈઓ ઓર બહેનો જયેશ સુરેશ અને પંકજ નું નફા નુકસાન પ્રમાણ 6-2-3 છે એક હતો જયેશ એક હતો સુરેશ કુછ તો શરમ કરો એક હતો પંકજ હા ઓકે નફા નુકસાન પ્રમાણ શું છે 6 ઓકે એવરીવન આટલું થયું ઓકે મારી સાથે સાથે લખજો એટલે કોઈ લોકોને કઈ પ્રોબ્લેમ થાય નહીં બેટર એજ્યુકેશન વિથ બેટર પ્રોફેસર ઓકે એના પછી મેનેજરને કમિશન મેનેજરનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 કમિશન મળેલ છે 6600 છે ને હવે બહુ શબ્દ આવેલ આપણે પેલો ફોર્મેટ યાદ આવે ક્યુ પેઢીનો માઇનસ કેનું મેનેજર એટલે આપણને શું મળે ભાગીદારોને મળતો કુલ નફો ભાગીદારોને મળતો કુલ નફો હા હા ઓકે એવરીવન શું કીધું છે કે મેનેજર નું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% એટલે માનો કે આને 100 રૂપિયા ધારીએ આપણે તો મેનેજરને કમિશન કેટલું મળે 10 એટલે પેઢી પાસે કેટલા આવશે 100 હવે દિલ કી ગહેરાઈ ને સમજો આ લોકોની શું કહ્યું છે જરા ધ્યાનપૂર્વક સાંભળજો મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 કમિશન મળે છે અન્ડરલાઈન કરો શું લખ્યું 6600 કમિશન મળે છે એટલે એનો મતલબ એવો છે કે બિચારા આપણને કમિશન ગણીને આપ્યું કેટલું 6600 બે વખત આપણે કઈ કમિશન કઈ નતું આ વખતે બિચારા આપણને ગણીને આપ્યું ઓકે ત્રણેય ભાગીદારને મળતા નફાની વહેંચણી કરો ત્રણેય ભાગીદારની વહેંચણી કરો તો એનો મતલબ એવો છે કે ભાગીદારને મળતો કુલ નફો કેટલો છે અહીંયા 100 આ આપણે ગોતી અને નફો ભાગીદારો વચ્ચે વેચવાનો છે તમને બધા ત્રિરાશી આવડે કે ના આવડે શું મૂકીએ કે ભાઈ જ્યારે મેનેજરનું કમિશન 10 રૂપિયા હોય કારણ કે આપણી પાસે છે ને એટલા ત્યારે ભાગીદારને મળતો કુલ નફો કેટલો થાય 100 જ્યારે મેનેજરનું કમિશન 10 રૂપિયા હોય ત્યારે ભાગીદારને મળતો કુલ નફો કેટલો થાય 100 તમને મેનેજરનું કમિશન આપ્યું છે કેટલું 6600 ત્યારે ભાગીદારને મળતો કુલ નફો કેટલો તેથી ભાગીદારોને મળતો કુલ નફો
બરાબર ભાગીદારોને મળતો કુલ નફો ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ આર યુ ઓકે એવરીવન ભાગીદારને મળતો કુલ નફો છેદમાં નફા નુકસાનનું પ્રમાણ ગુણ્યા 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 ભૂલાઈ ગયું ઇમોશનલ થઈ ગયું આજે चलो तो सबसे पहला कौन सा आपरो जयेश 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 कुल नफो केलो छे 66000 एने गुणा नफा नुकसान प्रमाण तो केटलो 6 छेद मा 6 ने 2 8 ने 3 11 એટલે કેટલા થયા 36000 રૂપિયા એવરીવન બીજો કોણ છે સુરેશ કેટલો નફો હતો 66000 ગુણ્યા 2 ના છેદમાં 11 12000 રૂપિયા પછી કોણ આવ્યો પંકજ કેટલો હતા 66000 ગુણ્યા 3 ના છેદમાં 11 18000 રૂપિયા દાખલામાં શું વાપરવું તો જો હોય આપણે અક્ષાની ટેસ્ટ લેવી છે આ સન્ડે ટેસ્ટ છે પુનર્ગઠન હા ક્યાંથી પુનર્ગઠન ની નથી ટેસ્ટ તમારા માટે ટેસ્ટ છે આપણે તો ખર્ચો આવવાનો ખબર આની અંદર ટેસ્ટ નો હવે થઈ ગયું એવરીવન એવરીવન બધાને એવું છે ને પહેલા બધાને ઉતાર નથી ને કોઈ જો સુતા તો આજુબાજુ વાળા ચપટી મારીને ઉઠાડજો મારવાનું તો કીધું બુદ્ધિ મારવાનું તો કીધું હિંસા નહીં કરવાની હિંસા નહીં કરવાની ચલો એવરીવન સાંભળો બસ આના જેવો બીજો કે દાખલો નથી આના જેવો તો દાખલો નથી હા છેલ્લી રીત નંબર 12 એટલે સમજી ગયો કે ડઝન એક રીત છે અને શું વાત કીધી છે ને ખરેખર આપણે લોકો જીવનભર યાદ રાખજો સૌથી પહેલા આવે છે આપણી બેન શીલા શીલા સુરભિ શીલા ચલો જોઈ છે બેન આ પણ છે ને આવું તમને ડાયરેક્ટ દાખલા તરફ લઈ જઈશ ઉદાહરણ નંબર છે હા ડાયરેક્ટ કારણ કે ઓલાની ઉપર જ છે આપણા ફોર્મેટ આધારિત જ છે અને જો હમણાં કેવી મજા આવે છે શીલા સુરભિ ને સીમા શીલા શીલા સુરભિ સીમા સબકી પસંદ સીમા બસને શીલા સુરભિ ને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે એટલે નફા નુકસાન નું પ્રમાણ કેટલું એ વેરીવાન
જે સંકેતનું કમિશન છે ઇમોશનલ કેમ થઈ જાવ છો તમે બધા અરે મારેમાં ઘરનું કઈ નથી બસ એની વાત જો એમાં મેનેજર સંકેતનું કમિશન લે ઉદાહરણ નંબર 4 ની વાત કરું છું હવે સમજાણો એટલે શું મળે ભાગીદારોને મળતો બસ આ સાંભળો ભાઈ હવે જુઓ ભાગીદારને મળતો કુલ નફો કેટલો ધારવાનો 100 સંકેત ભાઈને કમિશન કેટલું દેવાનું છે 10 એટલે 10 રૂપિયા એટલે પેઢી પાસે કેટલા આવજે 10 ના ઓકે હવે સુરભીને 7000 નફો મળે એવરીવન બસ એમ હવે જો તમને માનો કે 3 માંથી કઈક વસ્તુ આવી હોય તો તમે ગમે એક વસ્તુ ખોદી શકો બે વસ્તુ ખોદી શકો એક વસ્તુ આવી હોય તોય પણ તમને આમ આ 3 માંથી એક વસ્તુ નથી પણ એક હિંટ આપી શું તો કે સુરભીને 7000 નફો મળે છે નફામાં ભાગ સુરભીને કેટલા મળે છે સુરભીને નફામાં કેટલા મળે છે 7000 મળે છે તો મને એટલી ખબર પડે કે સુરભીને નફામાં 7000 ભાગ મળે છે એનો મતલબ કે એના આધારે કંઈક મળી શકશે આપણને શું મળશે જોઈએ કે સુરભીનો નફામાં ભાગ બરાબર સુરભીનો નફામાં ભાગ કેમ બન્યો હોય તો કે ભાઈ ભાગીદારોને મળતો કુલ નફો ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ એમસી હોય ને કે સુરભીનો નફામાં ભાગ બરાબર તો કે ભાગીદારોને મળતો કુલ નફો ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ હવે હું તમને કહું સુરભીનો નફામાં ભાગ કેટલો આપ્યો છે 7000 આપ્યો છે ભાગીદારને મળતો કુલ નફો આપ્યો નથી ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ તો જો સુરભીનો નફામાં કેટલો ભાગ હતો 7 છેદમાં ટોટલ 31 7 ના છેદમાં 31 આટલું થયું તેથી હવે આ 21 એ ભાગાકારમાં છે બરાબર ને આ સે જઈ તો ગુણાકાર એટલે 7000 ગુણ્યા 21 7 છે એ બરાબર ને આ સે ગુણાકારમાં છે આ સે આવી જઈ તો ભાગાકારમાં છેદમાં 7 બરાબર ભાગીદારને મળતો કુલ નફો તેથી ભાગીદારને મળતો કુલ નફો બરાબર ₹21000 નાઉ કે એવરીવન ભાગીદારને મળતો કુલ નફો બરાબર ₹21000 જય દ્વારિકા સમજાણો બધાને એટલે એક વસ્તુ આપણને મળી ગઈ એવરીવન કે ભાગીદારને મળતો કુલ નફો કેટલો છે તો કે 21000 એટલે અહીંયા 21000 લખી નાખું થઈ ગયું એક કામ કરું આપણા ફોર્મેટમાં હવે આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે જુઓ કે મેનેજરના કમિશનની ગણતરી કરો એટલે જુઓ ત્રિરાશિ મૂકતા આવે સોના ડાયરેક્ટ 10% દેવાના ને સોના 10% થાય ને સંકેતનું કમિશન ડાયરેક્ટ ત્રિરાશિ નું મૂકી તો આમ પણ થઈ જાય લખો એડી સંકેતનું કમિશન મેનેજર સંકેતનું કમિશન બરાબર કેટલા થશે તો કે 21000 એને ગુણ્યા 10% એટલે કેટલા થયા 21 રૂપિયા ડાયરેક્ટ થઈ જાય કારણ કે કુલ જે ભાગીદારો મળે એના 10% દેવાના છે એટલે 21000 ડાયરેક્ટ 10% અધરવાઇઝ જો ત્રિરાશિ નક્કી કરવું હોય તો આ રીતના કે જ્યારે ભાગીદારને મળતો નફો 100 હોય ત્યારે સંકેતનું
કમિશન કેટલું 10 ભાગીદારોને મળતો નફો 21000 હોય એટલે સંકેત નું કમિશન કેટલું આ બે નો ગુણાકાર કરીને છેદમાં 100 કરો તો પણ આન્સર કેટલો આવશે 2100 જ આવશે સમજાણો તો ચાલ ઈ રકમ એ આપણે આપણા ફોર્મેટમાં મૂકી દઈએ 2100 તો ધંધા પાસે હશે કેટલા 23000 ને 100 રૂપિયા હોય ને પેલી નો ફોર્મ એટલે કે કમિશન ગણ્યા પહેલા નો કેટલો હોય 23000 ને 100 એને જે બીજો ક્વેશ્ચન પૂછ્યો ને એનો આન્સર આવી ગયો છે પણ આપણે લોકો એને વ્યવસ્થિત બતાવવો પડશે આપણે લોકો એ આપણે લોકો શું કરવું પડશે ને વ્યવસ્થિત દેખાડવું પડશે કે કમિશન ગણ્યા પહેલા નો નફો બરાબર કમિશન ગણ્યા પહેલાનો નફો તો કમિશન ગણ્યા પહેલાનો કેટલો નફો થાય જોવા જઈએ તો કે એક તો કમિશન હોય પ્લસ ભાગીદારોને મળતો નફો એટલે કમિશન દેવાનું છે 2100 રૂપિયા અને ભાગીદારને ટોટલ દેવાના છે 21000 રૂપિયા તો ધંધા પાસે કમિશન ગણ્યા પહેલા કેટલા હોવા જોઈએ 23000 ને 100 રૂપિયા કમિશન ગણ્યા પહેલા હોવા જોઈએ ના ઓકે એવરીવન કમિશન ગણ્યા પહેલા કેટલા હોવા જોઈએ 23000 ને 100 રૂપિયા જય દ્વારિકા એવરીવન શ્યોર મને એવું નથી ને એના પછી એક વખત પાછો આવો દાખલો સ્વાધ્યાયમાંથી કરી લઈએ એટલે આપણને વધારે આવડી જાય બરાબર ક્લિયર એવરીવન ચલો એક વખત દાખલો સ્વાધ્યાયમાં એક્ઝામ સ્વાધ્યાય કે નામ પેજ નંબર 31 સ્વાધ્યાયનો દાખલા નંબર 30 પેજ નંબર 31 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 30 શું કહે છે એક વખત પાછું જોઈએ તો વિસ્મય અભિજીત અને કુણાલ ધામ જેમ બે જેમ ચાર ના પ્રમાણમાં નફો નુકસાન રેખતા ભાગીદાર છે વિસ્મય અભિજીત અને કુણાલ વિસ્મય અભિજીત અને કુણાલ અને એના નફા નુકસાન નું પ્રમાણ કેટલું છે 3:2:4 મેનેજર નું એટલે આપણને શું મળે ભાગીદારોને મળતો ઓકે એવરીવન ભાગીદારને મળતો કુલ નફો કેટલો લેવાનો છે 100 તાને કમિશન કેટલું મળે 10 તો પેઢી પાસે કેટલા હોય છે 10 ઓકે હવે સમજાવવા માટે ભાઈ ઠીક બરાબર બરાબર ને કૃષિ મજા મળ્યા અભિજીતના ભાગે 30000 નફો આવે છે નફામાં ભાગ અભિજીતના ભાગે કેટલો છે 30 હજાર અભિજીતના ભાગે નફો કેટલો આવે છે 30 હજાર તો હવે યાદ આવ્યું કઈ કે અભિજીતના ભાગે આવતો નફો બરાબર અભિજીતના ભાગે આવતો નફો બરાબર ભાગીદારોને મળતો કુલ નફો ગુણ્યા નફા નુકસાન નું પ્રમાણ ઓકે એવરીવન શ્યોર હવે અભિજીતભાઈ ને ભાગે કેટલો નફો આવ્યો 30000 ભાગીદારને મળતો કુલ નફો એમાં એ લખો
નફાનું છેદનું પ્રમાણ શું છે બે ના છેદમાં નવ તેથી 30000 એમનો 9 ભાગાકારમાં 66 આવી જાય તો ગુણાકારમાં અને 2 વાર ગુણાકારમાં 66 આવી જાય તો ભાગાકારમાં બરાબર ભાગીદારને મળતો કુલ નફો તેથી ભાગીદારને મળતો કુલ નફો બરાબર કેટલા 1,00,000 ને ભાગીદારને મળતો કુલ નફો બરાબર 1,00,000 ને 35,000 નાઉ એવરીવન કટુ સમજણ બધાને હવે એ 1,35,000 જો આપણે ફોર્મેટમાં મૂકી આવો ઓકે ભાઈ ભાગીદારને મળતો કુલ નફો કેટલો 1,35,000 હવે કયો છે મેનેજરનું કમિશન કેટલું થાય 10% એટલે 13,000 ને 500 રૂપિયા ડાયરેક્ટલી જાય ને ચાલો કરીએ બીજું મેનેજર નું કમિશન એક લાખ પાંત્રીસ હજાર ગુણ્યા 10% એટલે કેટલા થશે 13,000 ને 13,000 ને 500 રૂપિયા એવરીવન 1,35,000 ના 10% એટલે કેટલા થયા 13,000 ને 500 ના ઓકે આપણે કઈ પૂછ્યું છે મેં અહીંયા ખાલી એટલું પૂછ્યું મેનેજરના કમિશનની ગણતરી કરો બસ મેનેજર કમિશન કરતા જ દીધું આઈ હોપ સો કે તમને બધાના દાખલા છેલ્લા આવ્યા હજી એક વખત જ્યારે ઘરે જાઓ વેન એવર આખા વર્ષ ત્યારે દાખલાનું ફરી રિવિઝન કરજો એવરીવન અને આ ચેપ્ટર આમ જોતો આપણે સમાપ્ત થઈ ગયું પણ વાર્ષિક હિસાબ વખતે હું આના જે મોટા મોટા દાખલા છે 2-3 એ સોલ્વ કરાવીશ એવરીવન જેથી કરીને આપણે વાર્ષિક સાક્ષી વધારે વધારે ક્લિયર થાય આઈ હોપ સો કે તમને આ ચેપ્ટરની અંદર મજા આવી છે આઈ હોપ સો કે તમે લોકો તમારો 100% આ ચેપ્ટરની અંદર આપ્યું છે બરાબર છે બસ આટલું જ મળી છે નેક્સ્ટ વિડિયોમાં રજા પગાર જય જય ભારત જય માતાજી